નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન, ઓકે. જો હવે છેલ્લે આપણે જો પ્રમેયની સમજૂતી
तुमचा पाय एकच पाय होय जो समांतर बाजू तरफ एकच पाय होय समांतर बाजू चतुष्कोण तरफ जो पेलो आ देयो बीजो आ देयो ए बी सी डी ई एफ तो लिख सकते हैं ए बी सी डी બધી બાજુને માપ કેવા છે સરખા મિસ આ એક જ પાયો છે કે એક જ પાયા વડે રચાતો સમાંતર બાજુ ચતુષ્કોણ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય સરખી હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હશે સરખી તો AB બરાબર CD અને AB બરાબર EF સામસામેની બાજુ સરખી હોય સામસામેની બાજુ સરખી હોય લખી શકાય બધી બાજુ નો કેવા આવે છે સરખા આવશે લખી શકાય AC બરાબર BD બરાબર AE બરાબર BF સામસામેની બધી બાજુ કેવી છે સરખી એનો મતલબ તે સમયે રચાતા ક્ષેત્રફળ કેવા આવે છે સરખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ AB F નો ક્ષેત્રફળ આપે ક્ષેત્રફળ કેવા દેખાય હશે ટૂંકમાં કે ભાઈ એક જ પાયા વડે સમાંતર બાજુ તરફ રચાતા ચતુષ્કોણના ક્ષેત્રફળ હંમેશા માટે સરખા હોય ક્લિયર આ પહેલી સમજૂતી હતી હવે આ જો બીજા પ્રમેયની સમજૂતી સમાંતર બાજુ છે પાયો AB પાયા AB વડે એક રચાતું ક્ષેત્રફળ અહીંયા કઈ રીતે ધારો કે ત્રિકોણ ABF નું ક્ષેત્રફળ અને એ જ પાયા વડે રચાતો બીજો ત્રિકોણ છે એના માટે લો E તો ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ ये भी क्या बात हो गई सरका तो पहला त्रिकोण क्षेत्रफल है बीजो त्रिकोण है एक जो पाया हुआ है समांतर बाजू बच्चे घेरा था त्रिकोण का क्षेत्रफल क्या बात हो गई सरका हो गई क्लियर क्या बात थी त्रिजो बना पाया है ऐसे એક જ પાયા તરફ સમાંતર બાજુ વચ્ચે એક જ પાયા વડે સમાંતર બાજુ તરફ જો લંબ દોરવામાં આવે લંબ તે સમયે રચાતા બંને ત્રિકોણ ક્ષેત્રફળ પણ કેવા આવે છે સરખા આવે છે નામ આપી દો એ બી સી પી ક્યુ આર આવી ક્ષેત્રફળ કેવા તે સમયે બે બાજુ કેવી થશે પરસ્પર સમાંતર જો કે આપણે કહી શકાય આપણે એની જરૂર પડતી નથી ક્લિયર માત્ર તમારી જાણકારી માટે છે પણ આ પ્રમેય તમને ખબર હોવી જોઈએ ત્રિકોણ અને ચતુષ્કોણના ક્ષેત્રફળ એક જ પાયા વડે સમાંતર બાજુ તરફ રચાતા ક્ષેત્રફળ કેવા થશે સરખા થશે તમને સૂત્ર પણ યાદ રાખવાના થશે ચતુષ્કોણ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળે ત્રિકોણ ક્ષેત્રફળ અંડર રૂટ s s - a s - b s - c જ્યાં s એ ત્રિકોણની અર્ધપરિમિતિ a b c એ ત્રિકોણની બાજુઓ ત્યાર પછી જો સમબાજુ ત્રિકોણ આપ્યો હોય તો સમબાજુ ત્રિકોણ ક્ષેત્રફળ રૂટ 3/4 બાજુનો વર્ગ ત્યાર પછી જો તમે ચોરસ આપ્યો હોય તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસ
लंबाई गुणिया लंबाई लंब चौरस को क्षेत्रफल लंबाई गुणिया पहुंचाई तो बेसिक तो मैं सूत्र खबर होगी चाहिए आपने जो तो बात हमारे दीजो का ये लागू याद रखना जरूर चाहिए नहीं हमारे खाली मात्रा ने बात